અમારે કુંભણ છે બાજુમાં, રાકેશ બાબા, રાકેશભાઈ જવેર, કેટલું મોટું એ તો રાજચંદ્રની પરંપરામાં આખું આખું જૈન ધર્મની પોતાની રીતે સેવા, પણ યુવાનોને બહુ જ એમણે પ્રભાવિત કર્યા છે. એ મારી સાથે બહુ મોહબ્બત રાખે, બહુ થોડાક વિચારો પણ એના ખુલ્લા, એટલે મને ગમે એવું બધું. એ બધા નાચતા હોય ને ગવડાવે ને એમાં ક્યારેક ફિલ્મની પંક્તિ આવે ને એવું બધું બહુ સરસ હોય. એ કુંભણમાં અમારે આપણે શરદ દાદા, અમારા ભાગવત કથા શરદ દાદાનું ગામ, એ ત્યાં રાકેશ બાબા એ ગુરુદેવ પોતે પધારેલા અને હું તો તલગાજરડા એટલે નજીક, અને મને પૂછીને તારીખ કરીને ત્યાં એ સન્માન, ને એમાં રાકેશભાઈ ઝવેરી ગુરુદેવના એના ફોલોઅર્સ છે, ત્યાં એક સુંદર એક સ્થાન બનાવ્યું, સ્કૂલ કે એવું કાંઈક હતું, એનું ઉદ્ઘાટન હતું. એ ઘણા જૈન શ્રાવક ભાઈ બહેનો બધા આવેલા, શ્રેષ્ઠીઓ એવું ગયા. તે એક બાજુ શરદભાઈ બેઠા, એક બાજુ રાકેશભાઈ બેઠા, એ શરદ દાદા ને ગુરુજી બેઠા બે, અને વચ્ચે મને બેસાડ્યો. એ આપણે બેસાડે એટલે બેસવું પડે, બેઠો. પછી સન્માનો શરૂ થયા, એટલે એક જૈન શ્રેષ્ઠિ હતા, એ સરસ આમ બોલતા હતા, જે સંચાલન કરતા હતા બહુ સરસ કરતા, એટલે એક એક ને ઊભા કરે કે હવે શાલ ઉઢાડીને સન્માન કરશે, એટલે એણે એનાઉન્સ કર્યું કે હવે ફલાણા ભાઈ ગુરુજીને શાલ ઉઢાડશે, એટલે એને શાલ ઉઢાડ્યું. મને એમ થયું કે આમથી આમ જમણેરી ક્રમ લીધો છે, નહીતર મુખ્ય હું હતો કે પહેલાં મને ઉઢાડવી જોઈએ, પણ આમ જમણેથી શરૂ થયું. દક્ષિણે લક્ષ્મણો યસ્ય, ઠીક હવે આ ક્રમમાં આપણે ઓલું શાલમાં મારું જીવ, એવી સરસ શાલ એમાં આપણું જીવ, એને ઉઢાડીને ટગર ટગર જોઈ ગયો. મેં કીધું મોરારી બાપુ થોડીક રાહ ધીરજ રાખો, હમણાં આવશે શાલ, આ એનાઉન્સર બોલી લઈ પછી બીજો આવશે તમને ઓઢે. પછી કીધું કે બધાએ તાળીઓ પાડી, મારે કેમ તાળી પાડવી, મને શાલ હજી આવી નહોતી, આ તો આનંદ કરાવું છું, બાકી શાલ શાલ. પછી એનાઉન્સ થયું હવે શરદ દાદાને શાલ ઉઢાડ, હું આંખો વચ્ચેથી નીકળી ગયો, આંખો મને હાવ કાઢી નાખ્યો. હવે એને કોકે કહી દીધું છે કે બાપુ ક્યાંયથી કાંઈ નથી લેતા, એટલે કદાચ કીધું હોય, તો શું થયું શરદ દાદાને શાલ આપી, અમને આપી, હું હાવ છું. મને એમ થયું કે પછી હું મારી જાતને સમજાવું, મોરારી બાપુ આખી દુનિયાને બહુ સમજાવો છો કે ધીરજ રાખો ધીરજ રાખો, શિવસૂત્ર ઉપર કઈ કેદારમાં બહુ ભાષણ કર્યું છે, ધૈર્ય કંથા ધૈર્ય કંથા, તમે થોડી, હું મારી જાતને, મોરારી બાપુ ધીરજ રાખો, વારો આવશે, તમને નહીં કાઢી નાખે, ઉતાવળ કરો, માં હમણાં આવશે હમણાં આવશે. મેં મારી જાતને સમજાવી લીધી, મને સમ્યક બોધ થયો. સમ્યક સમજણ આવી ગઈ, ઉતાવળા નતા. મેં મારી જાતને સમજાવી, મોરારી બાપુ તમે ધીરજ રાખો, ઉતાવળા ભલું થાય જોઈએ એનાઉન્સરનું. એણે જાહેરાત કરી, હવે રાકેશ બાબા અને શરદ દાદા બે જણા એક એક શાલ મોરારી બાપુને ઉઠાડશે. આ ધીરજના ફળ જુઓ, આ બે ને એક એક મળીને મને બે મળી, ખરેખર બે શાલ આપ્યા, ઓલી મને ગમતી શાલ જેમાં મારો જીવ હતો. પછી બે જીવ થઈ ગયો મારો એમાં, બે મળી એટલે બે જીવ થઈ ગયો, બે જીવ થયો એટલે જીવ વગર, હવે તો જીવ નીકળી ગયો શાલ માંથી, બે જીવ એટલે શાલમાંથી વધ્યું. પણ ટૂંકમાં શાલને શું કરું યાર, પણ હવે સાધુ સંતોને મશાલ આપો, જાગરણની પ્રકાશની.
બધું એવું છે.